અન્યાય સામે, તો મને એવું થયું કે ના, મારે પણ બોલવું જોઈએ, મને પણ ખૂબ જ અન્યાય થયો છે અને મારે પણ પ્રદેશ પ્રમુખ સુધી આ વાતને ઉપર મોડી મંડળ સુધી મારે વાત કરવી છે. તમે તમારી રીતે કરી લેજો, કારણ કે મેં જિંદગીમાં જય સિયારામ. હું ભારતીબેન ભાનવડિયા, પ્રદેશ અધ્યક્ષ શ્રી વડોદરા જિલ્લાના પ્રમુખ, અને વારંવાર એ પછી કમલમ હોય કે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય, પ્રમુખશ્રીની કાર્યક્ષમતાને વખોડે છે અને એમની કાર્યશૈલી ઉપર સવાલો ઊભા કર્યા છે એવા સતીશભાઈ નિશાળિયા માટે મારે વાત કરવી છે. વડોદરા શહેરના અને સાથે સાથે એમની સાથે સાથે વડોદરા શહેર અને જિલ્લાના કહેવાતા સો કોલ્ડ સહકારી આગેવાનો મને લાસ્ટ 10 વર્ષથી 2014થી આજ દિવસ સુધી મને ટાર્ગેટ કરતા આવ્યા છે કે હું ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં વહીવટ કરું છું. તો મારો આજે પત્રકાર પરિષદમાં એમને સામે સવાલ છે કે મારો એક માણસ બેંકમાં બતાવો, બીજું મેં એક રૂપિયો બેંકનો લીધો હોય, મેં કોઈ વહીવટ કર્યો હોય તો સાબિત કરો, હું એક રૂપિયાની સામે 1,00,000 રૂપિયા આપવા માટે તૈયાર છું. પૂર્વ ચેરમેને કદી મારું સ્ટેન્ડ નહોતું લીધું, કારણ કે હું એમની માં, બહેન, બેટી, પત્ની કે પ્રેમિકા નહોતી. મને હંમેશા અન્યાય થતો હતો, હું બોલવા માંગતી હતી પણ બોલી નહોતી શકતી. અને બેંકમાં જે પરિવર્તન થયું એ કોના ઈશારે થયું, શા માટે થયું, હું તમને જવાબ આપું છું. જિલ્લાના બધા જ લોકો જાણે છે, પ્રદેશ સુધી બધા જ જાણે છે, પણ કદાચ કોઈ બોલશે નહીં. બેંકનું પરિવર્તન બેંકની ભરતીના કારણે થયું. બેંકની ભરતીમાં જે રૂપિયાની લેવડ દેવડ થતી હોય છે એ રૂપિયા લેવા માટે બેંકમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું, અને એનો આખો દોષનો ટોપલો એક સ્ત્રી ઉપર નાખી દેવામાં આવ્યો કે ભાઈ ભારતીબેન બેંકનો વહીવટ કરતા હતા, ભારતીબેન બેંકમાં આવવાના જોઈએ. અરે ભાઈ કેમ ના આવવા જોઈએ, મારું એકાઉન્ટ છે, મારું લોકર છે, મારી હોમ લોન ચાલે છે, હું એક પાયાની કાર્યકર છું, હું એક સામાજિક કાર્યકર છું. મેં કોરોનામાં ઘણા બધા કામ ક્રાઇમ પોલીસમાં જાડેજા સાહેબ કરીને હતા, એમની સાથે મેં કેટલું કામ કર્યું છે કોરોનામાં. હું હંમેશા દરેકને મદદરૂપ થવા માટે તત્પર રહી છું. અને બેંક, આ સહકારી સંસ્થાઓ શું સતીશભાઈ નિશાળિયાની જાગીર હતી કે મને ટાર્ગેટ કરતા હતા? બેંકની એક પણ વ્યક્તિ હોય, ચેરમેન સાહેબથી લઈને મેનેજરથી લઈને પટાવાળા હોય કે વોચમેન હોય, મેં ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું. મેં હંમેશા દરેકને માન સન્માનને ઇજ્જત આપી છે, કારણ કે મારું એવું અંગત રીતે માનવું છે કે તમે કોઈને માન સન્માન આપશો તો જ તમને મળશે માન સન્માન. અને છતાં પણ મને એવી રીતે રજૂ કરવામાં આવી કે હું બધાના અપમાન કરું છું, ડિરેક્ટરના અપમાન કરું છું, ડિરેક્ટરો હું હોઉં તો રજૂઆત નથી કરતા. તો શું તમે જિલ્લાના એવા ડિરેક્ટરોને ચૂંટીને જિલ્લાની બેંકમાં મોકલ્યા છે કે જે એક સ્ત્રીથી ડરે છે? તદ્દન ખોટી વાત છે, કોઈ ડિરેક્ટર ક્યારે કોઈ ડર્યું નથી. જે એમના સોકોલ્ડ કહેવાતા 1-2 ડિરેક્ટર જે એમની ફેવરના હશે એ લોકોએ મને મારું નામ કદાચ આગળ ધર્યું હશે, બાકી હું કોઈ ડિરેક્ટર, આજે એમના જેટલા ડિરેક્ટર હતા કોઈને પણ લાવો, હું 1-2 સિવાય અપવાદ હું કોઈને ઓળખતી નથી, ના ફેસથી ના નામથી. અને છતાં પણ બધો જ દોષનો ટપલો મારી ઉપર ઢોળી દેવામાં આવ્યો. 2014થી આ નોટંકી ચાલતી હતી અને એ બેંકના પરિવર્તન સાથે
ભારતીબેનને એટલા બધા એ વિલન બનાવી દીધા. મને એવું લાગે છે કે સહકાર વડોદરા જિલ્લા અને શહેરના આ જે સહકાર ક્ષેત્ર છે એમાં મારાથી વધારે કોઈ વિલન જ નથી એવું એ ભાઈએ સાબિત કર્યું. 100% ભરતી કૌભાંડ કરવું હતું એમને, એટલે જ એમને રસ હતો. અને એ તપાસ સરકાર કરે, કારણ કે સરકાર પાસે સત્તા છે, સરકાર કરી શકશે. જિલ્લાનો એક એક વ્યક્તિ જાણે છે કે આ ભરતી માટે આ સત્તા પરિવર્તન કરવામાં આવ્યું છે. કેટલા રૂપિયા લઈને ભરતી કરવામાં આવી એ તમે જિલ્લાના માણસોને પૂછો. મારા ખ્યાલથી સત્તા પરિવર્તન થયું અને નવા ચેરમેન આવ્યા પછી ભરતીની પ્રક્રિયા કઈ સાલ? આઈ થિંક 2023ની જ વાત છે. કેટલા માણસોની ભરતી કરવામાં આવી એ મને, હું અંદર કોઈ ડિરેક્ટર નહોતી કે હું ત્યાં અંદર કામ નહોતી કરતી, સો મને એટલો એક્ઝેક્ટ આંકડો મારી પાસે નથી કે હું તમને આપી શકું કે પરફેક્ટ આટલા માણસ. એ તો તમને ત્યાંથી મળી જશે કે કેટલા માણસોની ભરતી થઈ. પ્રોસીજર થઈ ગઈ હતી પણ પૂર્વ પ્રમુખ જાય આ ભાઈના હાથમાં સત્તા આવે તો એ કરી શકે એ આખો જિલ્લાનો એક એક માણસ જાણે છે, એક એક માણસ જાણે છે. અને મને બીજું એક પણ એક કહેવું છે કે પૂર્વ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ કોયલી હતા, હું એમને એક કે બે વાર મળી છું કઈ જાહેર સ્થળોમાં પાર્ટીના કાર્યક્રમોમાં. સજ્જન માણસ હતા, સારું કામ કરતા હતા. કેમ એમનું રાજીનામું લેવામાં આવ્યું? કોઈને કારણ મળ્યું જાણવા? જિલ્લાનો એક એક માણસ જાણે છે, કોઈ બોલી નથી શકતું, કોઈ બોલ્યું નહીં. એમનું રાજીનામું કેમ લેવામાં આવ્યું અને એવી વ્યક્તિને કેમ આપવામાં આવ્યું કે જેને હંમેશા પાર્ટી વિરુદ્ધ કામ કર્યા હતા? કરજણના ધારાસભ્ય અક્ષયભાઈએ પણ રજૂઆત કરી હતી કે ભાઈ ઇલેક્શનમાં આ પાર્ટી વિરુદ્ધ કામ કરે છે આ ભાઈ. તો એવા માણસને તમે, એક સજ્જન પક્ષને વફાદાર વ્યક્તિનું રાજીનામું લઈ અને તમે પેલા ભાઈને આપી દીધું. બરોડા ડેરીની મેટર તમને બધાને ખબર છે, હું 22 વર્ષ બરોડા ડેરીમાં રહી છું, મારા હસબન્ડ ત્યાં જનરલ મેનેજર હતા. આ અત્યારના કહેવાતા ચેરમેન વાઇસ ચેરમેનને ઘણા બધા ડિરેક્ટરોને અમે, હું ત્યાં અંદર ક્વાર્ટરમાં જ રહેતી હતી, મેં ઘણું બધું જોયેલું છે, સારું જોયેલું છે, ખરાબ નથી જોયું, સારું જ કામ કરતા હતા. એમને કેમ અપમાનિત કરીને કાઢ્યા? કોને રસ હતો? એપીએમસીમાં શૈલેષભાઈ પોરને આગોતરા જામીન લેવા પડ્યા હતા, કેમ લેવા પડ્યા હતા? કોના માટે લેવા પડ્યા હતા? અને છેલ્લે ભારતીબેન, મારા હસબન્ડ બનાસ ડેરી એશિયાની નંબર 1 ડેરીમાં જનરલ મેનેજર છે. હી ઇઝ અ નોન કરપ્ટેડ પર્સન, હી ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ વેરી પ્રેસ્ટિજેબલ પર્સન. મારો દીકરો વર્ષોથી વિદેશમાં છે, આજે મારી ઉપર લાંછન લગાવતા એકવાર વિચાર કર્યો છે કે મારું ફેમિલી કેટલું હર્ટ થઈ રહ્યું હતું? મારા પતિ ઉપર સવાલો ઉઠી રહ્યા હતા, મારા બાળક ઉપર સવાલો ઉઠી રહ્યા હતા. તમે કોઈને પણ ટાર્ગેટ કરો છો, સામેવાળી કોઈ વ્યક્તિને તમે ટાર્ગેટ કરો છો તો એ વ્યક્તિનું ફેમિલી છે. અરે તમે જુઓ તો ખરા, તમે રાજકારણ રમો પણ આટલી ગંદી રીતે રમશો? ના, હું કોઈને મળવા નહીં જો. મારે જે કેવું તું મેં મીડિયાને કહી દીધું છે. તમને કોઈ ખુલાસો માંગ્યો તો તમે પુરાવા સાથે આપશો? પુરાવા તો પાટીલ સાહેબ જોડે બધા વડોદરા શહેર ને જિલ્લામાંથી બહુ લોકોએ આપેલા છે. સાહેબ જોડે પુરાવાનો ઢગલો છે, મને જાણકારી છે ત્યાં સુધી. બેંકમાં ભરતી જે થઈ છે, બેંકમાં જે ભરતી થઈ છે એ કૌભાંડ અંગે તમે તપાસ માંગો છો? શું તમે? હા, હું તપાસ માંગુ છું, હું માંગુ છું તપાસ કે બેંકમાં 2023માં જે ભરતી કરી છે ને એની તપાસ કરે સહકાર મંત્રી, એની તપાસ કરે કે જે માણસો આવ્યા છે એ ખરેખર નોલેજેબલ છે ખરા. મારી હોમ લોન ચાલે છે, મારી હોમ લોનમાં એવી રીતે કંઈક કાઉન્ટિંગ કર્યું હતું કે એક હપ્તો ભરાય, આપણું ઈએમઆઈ ભરાય, પછી એનું વ્યાજ કંઈક ડાઉન થતું હોય છે.
તો આ અનઘડ અભણ માણસોએ અંદર જે બેસાડ્યા છે પૈસા લઈને, એવા માણસોએ એવી રીતે કંઈક કાઉન્ટ કર્યું હતું કે મારું ઈએમઆઈ પાછું મારે ફરી ભરવાનું થયું હતું, ત્યારે મેં ત્યાં જઈને રજૂઆત કરી હતી. ક્યાં કેવા માણસો મૂક્યા છે તમે, કાર્યક્ષમ માણસો લો. આ બેંક ભરતી કૌભાંડની અંદર તમે તપાસમાં હોય કોણ કોણ વ્યક્તિ છે? જુઓ, આમાં તો પાપડી ભેગી બધી યડોય બફાશે. સરકાર તપાસ કરે, સરકાર પાસે સત્તા છે, સરકાર શોધી લેશે કોણ કોણ સંડોવાયેલું છે. સરકાર શોધી લેશે કે આની અંદર કોણ કોણ સંડોવાયેલું છે. સરકાર શોધશે, પણ તમે આજે મીડિયા સામે છો, મીડિયાના આ સમાચાર તમામ નાગરિકો જોશે, તો તમે આક્ષેપ કરી રહ્યા છો, તો તમે માનો છો બેંકના તમામ ડિરેક્ટરે ભેગા થઈને કૌભાંડ કર્યું છે? ના, હું એવું નથી માનતી. હું એવું નથી માનતી કે તમામ ડિરેક્ટરો આમાં સામેલ હશે, કારણ કે એમાં ઘણા સારા લોકો પણ હશે. હું નથી માનતી એવું કે તમામ ડિરેક્ટરો અંદર ઇન્વોલ્વ હશે. એ તો તપાસના અંતે ખબર પડશે કે કોણ ઇન્વોલ્વ છે કે કોણ નથી. પણ જ્યારે મારી ઉપર આક્ષેપ આવ્યો હતો ને, એટલા માટે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો છે. બાકી મને બેંકની ભરતી સાથે કે ના ભરતી સાથે મને કોઈ લેવા દેવા નથી. સગાવાલાઓની બી ભરતી કરી છે ડિરેક્ટરે, એવું માનો છો તમે? એ તો તપાસમાં આવી જશે કે કોની કોની ભરતી થઈ છે, કોની કોની નથી થઈ, તપાસમાં આવશે. કોઈ ખોટી ભરતી થઈ હોય એવા બે ચાર નામ હોય તો મીડિયા સમક્ષ જાહેર કરી શકશો? એ સરકારને શોધવા દો ને, સરકારને શોધવા દો એ નામો, સરકારને કરવા દો. ઓકે મેડમ. દિવસ બાકી છે, આપે પણ ક્યાં નારાજગી વ્યક્ત કરી છે? આજે પત્રકાર પરિષદ બોલાવી છે, શું કારણ છે? મારી પર ઘણું બધું વીતી ગયું છે. એક સ્ત્રી તરીકે મને બદનામ કરવામાં આવી હતી. હું એક સામાજિક કાર્યકર છું, મને બેંક સાથે જોડીને મને જે સતીશભાઈ નિસાડિયાએ મને બદનામ કરી હતી, એના માટે મેં આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે કે ભાઈ હું કશામાં હતી નહીં, તમે જ ભરતી કૌભાંડ કરવા માટે એક સ્ત્રીના ખભા ઉપર બંદૂક મૂકી હતી અને તમે બેંકમાં જે પરિવર્તન કરવું હતું એ તમે કરાવ્યું હતું. ક્યાંક તમારી સાથે કે અન્યાય પણ થયો છે? તમે હા, મારી સાથે અન્યાય થયો છે કે મને વાઘોડિયા તાલુકાની પ્રભારી બનાવવામાં આવી. બુથ સશક્તિકરણમાં હું ફર્સ્ટ નંબર હતી અને મારી ઉત્તમ કામગીરી હોવા છતાં મારું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને મને આગળ વધવા દેવામાં ના આવી. ભરતી કૌભાંડની અંદર તમે તપાસ માંગો છો? હા, હું ભરતી કૌભાંડમાં તપાસ માગું છું કે કોણ આમાં સામેલ છે, કે આટલું મોટું પરિવર્તન કરવાની જરૂર પડી. જિલ્લા ભાજપ પ્રમુખ જે છે અત્યારે જે રીતે વર્તન કરી રહ્યા છે મહિલાઓ સાથે, બીજા કાર્યકરો, શું તમારી માંગ છે? જિલ્લા ભાજપ પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ કે કેમ? મારી માંગ તો એ જ છે કે જે સ્ત્રીની ખભા ઉપર બંદૂક મૂકીને સ્ત્રીને બદનામ કરીને રાજકારણ કરતું હોય, એવી કોઈ પણ વ્યક્તિ હોય, એ પછી સતીશભાઈ નિસાડિયા કેમ નથી, એમનું રાજીનામું લેવું જ જોઈએ. તમારા ખભે બંદૂક મૂકવાનું શું કારણ ને તમારી સાથે અન્ય કોઈ મહિલા સાથે પણ આવું થયું છે? અન્ય કોઈ મહિલા, આઈ થિંક મીડિયાને ખબર જ હશે કે કરજણમાં કોઈ રેણુકાબેન કરીને હતા, એમને પણ ભૂતકાળમાં આક્ષેપો કરેલા છે એમની ઉપર. મારે કશું ગુમાવવાનું, મારી પાસે ઇજ્જત હતી, એ ઇજ્જત તો સતીશભાઈ કિચડ કિચડ નાખીને સરસ એમને રંગ રોગાન કરી દીધું મારી ઇજ્જત ઉપર, બરાબર? એટલે મારે કંઈ હવે ગુમાવવાનું છે નહીં. જે વ્યક્તિ રાષ્ટ્રીય મહિલા મોરચાની પ્રમુખ રહી હોય, આટલી નિષ્ઠાવાન કાર્યકર રહી હોય, એ વ્યક્તિ પોલિટિકલ સુસાઇડ કરતી હોય ન્યાય માટે, તો હું મારા આત્મસ્વમાન માટે તો લડી શકું ને. સતીશભાઈનું તમને ટાર્ગેટ કરવાનું શું કારણ માનો? સતીશભાઈ કમજોર માણસ છે, સતીશભાઈ કમજોર માણસ છે કે એ પૂર્વ ચેરમેન કે બીજા લોકોને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકતા નહોતા, એટલે મારું નામ જોડીને, આનું નામ જોડીને, પેલાનું નામ જોડીને એ ટાર્ગેટ કરવા માંગતા હતા. એમાં હું સોફ્ટ ટાર્ગેટ બનતી હતી. તમે ક્યાંક હવે આ બાબતે રજૂઆત કરશો સી આર પાટીલ સાહેબ? સી આર પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરવી નથી મારે.
કારણ કે એ બધું જાણે જ છે. અને સી આર પાટીલ સાહેબને અંધારામાં રાખવામાં આવ્યા છે. સી આર પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરી નથી સાચી સતીશભાઈ નિસાડિયાએ કોઈ પણ જિલ્લાના હોદ્દેદાર માટે. આ હું છાતી ઠોકીને કહું છું તમને. તમે એટલે એવું માનો છો કે સતીશ પટેલ જેવાને પ્રમુખ બનાવીને ભાજપ આવા તત્વોને છાવરી રહી છે? બહુ જ મોટી ભૂલ થઈ છે, ખૂબ જ મોટી ભૂલ થઈ છે કે જેને ખેડૂતોના રડાવ્યા હોય, જે સ્ત્રીને ટાર્ગેટ કરતો હોય એવી વ્યક્તિને જિલ્લા પ્રમુખ ના બનાવાય. આને જ કહેવાય રાજકારણ? જો આને જ રાજકારણ કહેવાતું હોય તો આ બહુ ગંદુ રાજકારણ છે. કારણ કે દરેકના ઘરમાં મા બેન બેટી છે, હું પણ કોઈની મા બેન બેટી છું. અને જો આવું જ રાજકારણ હોય તો આવા રાજકારણમાં કોઈ પણ સારી સ્ત્રી સારા ઘરની નહીં આવે.